રિ મોડર્ન સ્કૂલ ની YouTube ચેનલ માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 4 ગણિતના વિષયમાં પ્રકરણ સાત શરૂ કરીશું આપણા પ્રકરણ 7 નું નામ છે જગ અને મગ જગ અને મગ એટલે કે કોઈ પણ પ્રવાહી વસ્તુનું માપન કરવું હોય તો જગ કે મગ એવું આપણને નામ આપેલું છે આ પ્રવાહી વસ્તુનું માપન લિટર કે મિલીલિટર માં થાય છે પ્રવાહી વસ્તુઓ જેવી કે દૂધ છાશ તેલ શેમ્પુ ડીઝલ પેટ્રોલ વગેરે પ્રવાહી વસ્તુ કહેવાય આ બધી વસ્તુનું માપન કે મિલી છે જે ચિત્ર બતાવેલું છે તે આ જગ છે અને આ મગ છે આમાં જો કોઈ પાણી આપણે ભરીએ તો આ જગમાં વધારે સમય અને મગમાં ઓછો સમય તો આ જગ અને મગ આપણા જે પ્રકરણનું નામ છે તે જગ અને મગ હવે તમે બધા તમારું પાઠ્ય પુસ્તક પેજ નંબર ઓગણસિત્તેર તેમાં પ્રકરણ સાત જગ અને મગ ખોલીને તૈયાર રાખો આપણું પ્રકરણ સાત જગ અને મગ પેજ નંબર ઓગણસિત્તેર હવે જુઓ અહીં આપણને બંને અને બંના એ પોતાની લગ્નતિથી ઉજવે છે તેવું કીધું છે આ બંને અને બન્નો છે તે બંને સસલાઓ છે આ બંને અને બન્નો હવે આપણને એવું કીધું છે કે તમે ત્રીજા ધોરણના ગણિત ગમતમાં બંને અને બન્નો પોતાના લગ્નના એક વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું તે આપણે જોયું હતું હવે જુઓ આ ને બન્નો છે તે પોતાના લગ્નની એક વર્ષની ઉજવણી કરે છે તે જુદા જુદા જે પ્રાણીઓ છે તેને ઘરે આવવાનું આમંત્રણ આપે છે આ બધા પ્રાણીઓમાં હરણ હાથી વાંદરાભાઈ દેડકો વગેરે જુદા જુદા પ્રાણીઓ આવેલા છે હવે જુઓ આ પ્રાણીઓ છે તેના માટે બંની અને ખીર બનાવી છે આ બધા પ્રાણીઓ છે તે ખીર પીવે છે આ હાથીભાઈ જીરાભાઈ આ વાંદરાભાઈ આ બધા પ્રાણીઓ ખીર પીવે છે આ બધા દેટકા ભાઈ છે તે કૂદતા કૂદતા પ્રાણીઓ ખીર પી લીધી છે અને બધા દરેક ખૂબ ખુશ દેખાય છે તેઓ ગીત ગાય તથા નૃત્ય કરીને લગ્નતી ઉજવી રહ્યા છે આજે ચિત્ર બતાવ્યું છે તેમાં બધા પ્રાણીઓ છે તે ખીર પીને નૃત્ય કરી રહ્યા છે અને આ જે છોકરો છે આ બાળક બતાવ્યું છે તે એમ કે છે કે હું ચારસો મિલી ખીર પી શકીશ હવે જુઓ પાના નંબર સત્યોતેર ઉપર આપણને એવું કીધેલું છે કે આપણે એક સાથે કેટલો ઉપયોગ કરીએ છીએ હવે તેમાં અહીં કાળું ટપકું કરી અને કીધેલું છે કે આંખના ટીપા તેનો આપણે એક મિલી કરતા ઓછા એક સાથે વાપરીએ છીએ ત્યારબાદ આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે તો અહીં લખીએ કે કફ સિરપ અહીં લખવાનું છે કફ સિરપ તે આપણે પાંચ મિલી આશરે ઉપયોગ કરીએ છીએ તો અહીં લખીશું પાંચ મિલી આશરે ત્યારબાદ અહીં લખ્યું છે દૂધ દૂધનું આપણે બસો મિલી જેટલો આશરે ઉપયોગ કરીએ છીએ તો અહીં લખીએ કે બસો મિલી આશરે એકસાથે આપણે વાપરીએ છીએ તો અહીં કપ સિરપ તે પાંચ મિલી આશરે એકસાથે વાપરીએ છીએ અને અહીં લખીએ દૂધ તે બસો મિલી આશરે આપણે એકસાથે વાપરીએ છીએ ત્યારબાદ અહીં છે એકસાથે એક થી વધારે વાપરતા હોઈએ તેવી વસ્તુઓની તો જુઓ નાવા માટેનું પાણી છે તે એક થી વધારે જોઈએ તો કપડાં ધોવા માટે પણ પણ વધારે વધારે પાણી પાણી જોઈએ જોઈએ ત્યારબાદ રસોડાના વાસણ ધોવા માટે અને ગાડીમાં ભરાતું પેટ્રોલ તે પણ એક સાથે એક થી વધારે આપણે પુરાવી શકીએ તો અહીં પેલા લખીએ કપડા ધોવા માટે ત્યારબાદ રસોડાના વાસણ સાફ કરવા માટે અને ગાડીમાં ભરાતું પેટ્રોલ એ બધું એક સાથે એક લીટર થી વધારે વાપરતા હોઈએ છીએ આપણે હવે બધા પોતાની સ્વાપોથીમાં પેજ નંબર એક્યાસી તેમાં પ્રકરણ સાત જગ અને મગ ખોલો જોઈએ પ્રકરણ સાત જગ અને મગ સ્વાપોથીમાં ખોલો જોઈએ પેજ નંબર એક્યાસી હવે તેમાં જુઓ આપણે અહીં થોડી નોંધ કરવાની છે દરેક વિદ્યાર્થી પોતાની સ્વાપોથીમાં આ રીતે લખશે હવે જુઓ અહીં મેં સ્ટાર કરીને લખ્યું છે કોઈ પણ પ્રવાહીનું માપન કે કોઈ પણ પ્રવાહીનું માપન લીટર કે મિલી લીટરમાં થાય છે તમે બધા સાથે સાથે આ લખતા જજો ત્યારબાદ અહીં સ્ટાર કરીને લખો કે કોઈ પણ પ્રવાહી વસ્તુની ક્ષમાવાની ક્ષમતાને તે પાત્રની ગુંજાશ કહે છે ફરીથી બોલું છું કે અહીં સ્ટાર કરી અને લખો કે કોઈ પણ પ્રવાહી વસ્તુની ક્ષમાવવાની ક્ષમતાને તે પાત્રની ગુંજાશ કહે છે ત્યારબાદ ગુંજાસનો મોટો એકમ લીટર છે અને ત્યારબાદ લખવાનું છે કે ગુંજાસનો નાનો એકમ મિલી લીટર છે તમારે તમારી સ્વાપોથીમાં આ રીતે નોંધ કરવાની છે ત્યારબાદ અહીં મેં લખેલું છે કે એક લીટર બરાબર એક હજાર મિલી લીટર થાય તમારે પણ અહીં લખવાનું છે કે એક લીટર એક હજાર મિલી લીટર અને પછી લખવાનું છે આવું બધું ખાલી જગ્યામાં પૂછાતું હોય છે તો જુઓ બાળ મિત્રો સૌ પ્રથમ અહીં લખવાનું છે કોઈ પણ પ્રવાહીનું માપન લીટર કે મિલી લીટરમાં થાય છે ત્યારબાદ તમે લખો કે કોઈ પણ પ્રવાહી વસ્તુની ક્ષમાવાની ક્ષમતાને તે પાત્રની ગુંજાસ કહે છે ત્યારબાદ લખવાનું છે કે ગુંજાસનો મોટો એકમ લિટર છે પછી લખીએ કે ગુંજાસનો નાનો એકમ મિલીલિટર છે પછી એક લિટર બરાબર એક હજાર મેલીલિટર અને મિલીલિટરને ટૂંકમાં મિલી કહેવાય છે હવે જુવોબાળ મિત્રો આપણને પહેલો પ્રશ્ન કીધો છે કે ખાલી ખાના પૂર્ણ કરો અહીં જે ખાલી ખાના છે તે આપણે પૂરા કરવાના છે અને જે જે ખાલી ખાના છે તે આપણે પૂર્ણ કરવાના છે તો જુઓ એક લિટર પછી અહીં અહી બસો પચાસ મિલી લખેલું છે તો આપણે કેટલા અહીં લખીએ તો એક લિટર થાય તો બસો પચાસ મિલી એમાં વત્તા બસો પચાસ કરીએ તો પાંચસો અને બીજા પાંચસો લખીએ એટલે એક લિટર થઈ જાય તો અહીં લખીશું મિલી મિલી વત્તા વત્તા મિલી એટલે એક લિટર થઈ જાય ત્યારબાદ અહીં બે ખાના છે તો તેમાં પાંચસો વત્તા પાંચસો કરીએ તો એક લિટર થઈ જાય પાંચસો મિલી વત્તા પાંચસો મિલી એટલે આ એક લિટર થઈ જાય ત્યારબાદ અહીં બસો મિલી આપેલું છે તો આઠસો મિલી માં બસો નાખીએ તો એક લિટર થઈ જાય તો અહીં લખીશું આઠસો મિલી ત્યારબાદ અહીં પાંચસો મિલી ને પાંચસો મિલી આપેલું જ છે હવે અહીં નીચે જોઈએ તો અહીં સો મિલી લખેલા છે તો અહીં જુઓ ચારસો વત્તા ત્રણસો ને વત્તા બસો કરીએ તો ચાર ને ત્રણ સાત ને બે નવ અને સો નાખીએ એટલે એક લિટર થઈ જાય તો અહીં લખીસુ બસો મિલી વત્તા અહીં ત્રણસો મિલી અને બીજું જોઈએ અહીંયા પણ લખેલું છે કે એક લિટર આ દરેક ખાનામાં આપણે એક લિટર કરીને પૂરું કરવાનું છે તો અહીં પાંચસો મિલી આપેલું છે અને બસો મિલી આપેલું છે તો જુઓ અહીં આપણે ત્રણસો મિલી લખીશું અહી ત્રણસો મિલી અને અહીંયા ત્રણસો મિલી અને વધતા એકસો પચાસ મિલી આ દરેકનો સરવાળો કરીએ એટલે એક લીટર થઈ જાય ત્યારબાદ અહીં પાંચસો મિલી વધતા બસો મિલી આપેલું છે તો જુઓ પાંચ ને બે સાત અહીં સો અને અહીં લખીએ એટલે એક લિટર થઈ જાય અને એટલે લિટર થઈ ગયું પછી અહીં આપણે પાંચસો મિલી વધતા પાંચસો મિલી કરીએ એટલે એક લિટર થઈ જાય તો આ ખાનામાં પાંચસો મિલી વધતા પાંચસો મિલી લખીશું અને ત્યારબાદ આ છેલ્લું ખાનું જોઈએ તો અહીં સો મિલી અહીં બસો મિલી અને અહીં પાંચસો મિલી તે તો આપેલા જ છે એટલે પાંચ ને બે સાત ને એક આઠ હવે વધ્યા બસો મિલી તો અહીં સો મિલી લખીશું ને વત્તા અહીં સો મિલી તો અહીં સો મિલી વત્તા સો મિલી એટલે થઈ જાય એક લિટર હવે આપણે પ્રશ્ન બીજો જોઈએ તો પ્રશ્ન બે અ છે ઉદાહરણ સમજો અને તેના આધારે ખાલી સ્થાન પૂર્ણ કરો અહીં આપણને ઉદાહરણ આપેલું છે કે બે લીટર બે હજાર મિલી વત્તા ચારસો પચાસ મિલી બરાબર બે હજાર ચારસો પચાસ મિલી ત્યારબાદ બીજું ઉદાહરણ છે ત્રણ લીટર વત્તા પંચોતેર મિલી બરાબર ત્રણ લીટર એટલે ત્રણ હજાર મિલી વત્તા પંચોતેર મિલી એટલે ત્રણ હજાર પંચોતેર મિલી ત્યારબાદ ત્રીજું ઉદાહરણ છે ચાર લિટર વત્તા પાંચ મિલી તો ચાર લિટર એટલે ચાર હજાર મિલી વત્તા પાંચ મિલી બરાબર ચાર હજાર પાંચ મિલી હવે પેલું જોઈએ તો જુઓ એક લિટર બરાબર એક હજાર મિલી લિટર તે આપણને આપેલું જ છે હવે બીજું જોઈએ તો સાત હજાર મિલી એટલે સાત લિટર થાય આ સાત હજાર મિલી એટલે સાત લિટર થાય ત્યારબાદ ત્રીજું છે બે લિટર તો बराबर बे हजार मिली चौथु जो है तो चार हजार मिली तो चार लीटर थे चार हजार मिली बराबर चार लीटर थाय त्यार बाद पांच मुझे छ लीटर लीटर बराबर छ हजार मिली थे नौ हजार मिली तो नौ हजार मिली बराबर नौ लीटर थाना पची सातमू पांच लीटर तो पांच लीटर बराबर पांच हजार मिली थ ત્યારબાદ આઠમું છે ત્રણ હજાર મિલી તો ત્રણ હજાર મિલી બરાબર ત્રણ લીટર થાય હવે નવમું જોઈએ તો ત્રણ લીટર વત્તા ચારસો પંચોતેર મિલી ત્રણ લીટર એટલે ત્રણ હજાર મિલી વત્તા ચારસો પંચોતેર મિલી બરાબર ત્રણ હજાર ચારસો પંચોતેર મિલી દસમું જોઈએ તો પાંચ લીટર વત્તા સાઠ મિલી આ પાંચ લીટર બરાબર પાંચ હજાર મિલી થાય તો પાંચ હજાર મિલી સાઠ મિલી બરાબર પાંચ હજાર પાંચ મિલી બરાબર સાત હજાર પાંચ મિલી આ તમારે લખાઈ ગયું હશે અને સાથે સમજાઈ પણ ગયું હશે હવે બે એમાં છે જોડકા જોડો હવે જુઓ અહીં અવિભાગ અને અહીં બ વિભાગ આપેલો છે આપણે જોડકા જોડવાના નથી પરંતુ સામે જવાબ લખવાનો છે તમે પણ તમારી સ્વાપોથીમાં જોડકા જોડવાના નથી અહીં તીર કરીને સામે જવાબ લખવાનો છે હવે જુઓ પેલું જોઈએ તો એક લીટર બસો પચાસ મિલી એક લીટર બસો પચાસ મિલી એટલે થાય એક હજાર બસો ને પચાસ મિલી તો અહીં પેલાની સામે લખીશું બીજું છે એક લીટર પચીસ મિલી એટલે ત્યારબાદ ત્રીજું છે એક લીટર ને પાંચ મિલી તો એક લિટર પાંચ મિલી તો અહીં લખેલું છે એક હજાર પાંચ મિલી તો અહીં ડ છે તે અહીં ત્રીજા સામે લખીશું ડ ચોથું છે એક લિટર સાતસો પચાસ મિલી તો એક લિટર સાતસો પચાસ મિલી એટલે એક હજાર સાતસો ને પચાસ મિલી ચોથા સામે અ પાંચમું છે સાતસો પાંચ મિલી તો ક છે તેમાં છે એક હજાર સાતસો પાંચ મિલી તો અહીં પાંચમા સામે લખીશું ક ફરીથી બોલું છું પહેલા સામે બ બીજા સામે ઈ ત્રીજામાં ડ ચોથામાં અ અને પાંચમામાં ક આવશે હવે આપણે પ્રશ્ન ત્રીજો જોઈએ નીચે આપેલી વસ્તુઓના માપન માટે યોગ્ય એકમ લખો અહીં જે વસ્તુ આપી છે તેના માપન માટે આપણે યોગ્ય એકમ લખવાનો છે ઈલીટર કે મિલી જવાબ લખવાનો છે તો જુઓ પેલું આપણને કીધું છે કે કપમાં પાણી તો જવાબ છે મિલી લીટર કપમાં પાણી છે જવાબ આવશે લિટર ત્રીજું છે ચમચીમાં કપ સિરપ તો ચમચીમાં કપ સિરપ છે તે મિલી લીટર એકમમાં મપાય છે તો અહીં લખીશું ત્રીજામાં મિલી આ ચોથું છે દૂધના પેકેટમાં દૂધ તો તેમાં જવાબ આવશે મિલી લીટર અથવા તો લિટર બંનેમાં દૂધ આવે તો અહીં લખવાનું કે મિલી લીટર અહીં ઓબ્લિક એટલે કે આડો લીટો કરીને લિટર લખવાનું ત્યારબાદ પાંચમું છે ટેન્કરમાં ઓઇલ એટલે કે ટેન્કરમાં તેલ છે તે લિટર એકમમાં મપાય છે પછી છઠ્ઠું છે પેકેટમાં શેમ્પુ તો તે મિલી લીટર એકમમાં મપાય છે સાતમું છે આઈ ડ્રોપરમાં દવા તો તે છે તે મિલી લીટર એકમમાં મપાય છે આઠમું છે ડોલમાં પાણી તો તે લીટર એકમમાં મપાય છે નવમું છે ઇન્જેક્શનમાં દવા તો તે મિલી લીટર એકમમાં મપાય છે અને દસમું છે સાહીની સીસીમાં શાહી તો તે છે મિલીટર એકમમાં મપાય છે તો જુઓ આ બીજામાં લીટર ત્રીજામાં મિલીમા મિલીટર આઠમા માં લીટર નવમાં માં મિલી લિટર નવમામાં દસમા અને દસમામાં લીટર હવે આપણો પ્રશ્ન ચોથો છે ખાલી જગ્યા પૂરો હવે જુઓ પહેલી ખાલી જગ્યા છે કે એક લિટર બરાબર ખાલી જગ્યા મિલી તો જવાબ આવશે એક હજાર ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા વખત પાંચસો મિલી બરાબર એક લિટર તો બે વખત પાંચસો મિલી કરીએ તો એક લિટર થાય તો જવાબ આવશે બે ત્રીજું છે ખાલી જગ્યા વખત સો મિલી બરાબર બે લિટર તો વીસ વખત સો મિલી કરીએ તો બે લીટર થાય તો જવાબ આવશે ચોથું છે ખાલી જગ્યા વખત બસો ને પચાસ મિલી બરાબર એક લીટર થાય તો ચાર વખત બસો પચાસ કરીએ તો એક લીટર થાય તો અહી આવશે ચાર પાંચમું છે ખાલી જગ્યા વખત બસો મિલી બરાબર બે લીટર તો દસ વખત બસો મિલી કરીએ તો બે લીટર થાય તો પાંચમા આવશે દસ છઠ્ઠું છે લીટરનો નો ત્રણ ચતુર્થાંશ ભાગ તો લીટરનો ત્રણ ચતુર્થાંશ ભાગ એટલે પચાસ મિલી થાય તો જવાબ આવશે બસો પચાસ આઠમું છે બે લીટર ત્રણ ચતુર્થાંશ ભાગ બરાબર ખાલી જગ્યા મિલી હવે જુઓ બાળ મિત્રો એક ત્રીજો ભાગ સાતસો પચાસ થાય તો સાતસો પચાસ વધતા સાતસો પચાસ કરીએ તો પંદરસો મિલી જવાબ આવે તો બે લીટર ખાલી જગ્યા મિલી હવે જુઓ એક લીટરનો બીજો ભાગ કરીએ તો પાંચસો થાય તો ત્રણ લીટરનો ત્રણ વાર પાંચસો કરીએ તો પંદરસો થાય તો ત્રણ લીટરનો એક દ્વિતીયાંશ ભાગ બરાબર 1500 मिली इत्यादि बाद 10म જોઈએ તો 4 લિટર નો 1/4 ભાગ બરાબર ખાલી જગ્યા मिली હવે જુઓ 1 લિટર નો 1/4 ભાગ કરીએ તો 250 થાય તો 250 4 વખત લઈએ તો 1000 मिली થાય તો જવાબ આવશે 1000 હવે પાંચમો સવાલ જોઈએ

તેમાં લખ્યું છે કે ત્રણસો મિલી અથવા તો ત્રીસ મિલી હવે જુઓ ઊંજા સરવડાઈ હવે આ બીજું છે બોક્સ તેની ક્ષમતા શોધવાની છે તો અહીં ત્રીસ મિલી અને ત્રણસો મિલી તેમ આપેલું છે તો આપણે ત્રણસો મિલી નીચે સાચું કરીશું ત્યારબાદ ત્રીજું છે તેમાં છે પચાસ મિલી અને પાંચ લિટર તો આપણે પચાસ મિલી ઉપર સાચું કરીશું હવે આપણે પેજ નંબર ચોર્યાસી તેમાં પ્રશ્ન છ સરવાળા કરો તે શરૂ કરીશું તો જુઓ પહેલો સરવાળો છે નવ લિટર અને ત્રેવીસ લિટર તો અહીં આપણે દાખલો ઊભો કરીશું કે નવ લિટર વધતા ત્રેવીસ લિટર આવા દાખલા તો તમે ત્રીજા ધોરણમાં શીખી જ ગયા છો તમને તો આવડે જ છે તો જુઓ માં ત્રણ નાખીએ તો નો બગડો વધી પડી એક

તો જુઓ ચાર માં છ નાખીએ તો દસ ની શૂન વધી પડી એક નવ ને એક દસ ને ચાર ચૌદ તો જવાબ આવ્યો એકસો ચાલીસ લિટર તો એકસો છવ્વીસ લીટર વધતા બસો સડસઠ લિટર છ માં સાત નાખો તો તેર નો તગડો વધી પડી એક છ ને બે આઠ ને એક નવ અને બે ને એક ત્રણ તો જવાબ આવ્યો ત્રણસો ત્રાણું એક ચાર ને એક પાંચ એમાં સાત નાખો એટલે બાર તો જવાબ આવ્યો એકસો ને છવ્વીસ મિલી ત્યારબાદ છઠ્ઠો દાખલો જોઈએ તો એકસો ત્રેવીસ મિલી વધતા બસો ચોવીસ મિલી તો ચાર ને ત્રણ સાત બે ને બે ચાર અને બે ને એક ત્રણ તો જવાબ આવ્યો ત્રણસો મિલી હવે સાતમો દાખલો જોઈએ તો ચારસો આડત્રીસ મિલી બસો પંચોતેર મિલી તો આઠ ને પાંચ તેર નો તગડો વધી પડી એક સાત ને ત્રણ દસ ને એક અગિયાર અગિયાર નો એકડો વધી પડી એક ચાર ને બે છ ને એક સાત તો જવાબ આવ્યો સાતસો તેર મિલી આ દાખલા તો ખૂબ સરળ છે એટલે તમને ઝડપથી આવડી પણ જશે અને લખવામાં પણ ચપટ થશે તો જુઓ પાંચસો અઢાર મિલી વત્તા બસો અઠ્યાવીસ મિલી આઠ માં આઠ નાખો તો આઠ ને આઠ સોળ નો છગડો વધી પડી એક બે ને એક ત્રણ ને એક ચાર અને પાંચ ને બે સાત તો જવાબ આવ્યો સાતસો છેતાલીસ મિલી ત્યારબાદ નવમો દાખલો જોઈએ તો 25 લીટર દૂધ વત્તા ઓગણપચાસ લીટર દૂધ તો પાંચમાં નવ નાખો તો ચૌદ તો છત્રીસ લીટર વધતા ચોર્યાસી લિટર કેરોસીન તો આ છ માં ચાર નાખો તો છ ને ચાર દસ ની શૂન્ય વધી પડી એક આઠ ને ત્રણ અગિયાર ને એક બાર તો જવાબ આવ્યો એકસો વીસ કેરોસીન હવે આપણે દાખલો જોઈએ તો તો મિલી મિલી પેટ્રોલ પેટ્રોલ નાખો ચાર ને ત્રણ સાત તો જવાબ આવ્યો સાતસો પચાસ મિલી પેટ્રોલ હવે બારમો દાખલો જોઈએ તો બસો સાહીઠ મિલી એકસો ચાલીસ મિલી કેરોસીન આ જીરો માં જીરો નાખો તો જીરો આ છ ને ચાર દસ ની શૂન વધી પડી એક બે ને એક ત્રણ ને એક ચાર તો જવાબ આવ્યો ચારસો મિલી કેરોસીન હવે તેરમો દાખલો જોઈએ તો પાંચ લિટર બસો પચાસ મિલી અને અઢાર લિટર બસો પચાસ મિલી તો આપણે લિટર નીચે લિટર લખીશું અને મિલી નીચે મિલી લખીશું તો પાંચ લિટર બસો પચાસ મિલી તો લિટર નીચે પાંચ લિટર અને મિલી નીચે શૂન વધી પડી એક બે ને બે ચાર ને એક પાંચ અહીં આપણે ટપકું કરવાનું હવે જુઓ આઠ ને પાંચ તેર નો તગડો વધી પડી એક ને એક બે તો જવાબ આવ્યો ત્રેવીસ લિટર અને પાંચસો મિલી અને વંચાઈ ત્રેવીસ મિલી હવે આપણે ચૌદ મો દાખલો જોઈએ તો છવ્વીસ લિટર છસો પચાસ મિલી અને ચોત્રીસ લિટર બસો મિલી તો લિટર નીચે લિટર અને મિલી નીચે મિલી લખીશું તો છવ્વીસ લિટર છસો પચાસ મિલી વત્તા વધ લીટર અને બસો મિલી તો જુઓ જીરો નાખો તો જીરો થાય પડી એક ત્રણ ને બે પાંચ ને એક છ તો જવાબ આવ્યો સાઠ લિટર અને આઠસો પચાસ મિલી તમે સાથે લખવાનું ના ભૂલતા હો બાળ મિત્રો સાથે સાથે

ચારને ને બે છ ને એક સાત અહી કરવાનું ટપક નાખો તો દસ ને એક બે તો જવાબ આવ્યો બસો અગિયાર લીટર અને સાતસો મિલી હવે આપણે સોળ દાખલો દાખલો જોઈએ તો લિટર અને મિલી તેમાં રકમ છાપેલી જ છે કે આડત્રીસ લીટર પાંચસો પચાસ મિલી વધતા બસો પચાસ મિલી આ જીરોમાં જીરો નાખો તો જીરો થાય પાંચ શૂન વધી પડી એક આઠ અહી આઠ આવે હવે જુઓ આઠ ને ત્રણ અગિયાર નો એકડો વધી પડી એક સાત ને ત્રણ દસ ને એક અગિયાર તો એકસો અગિયાર લીટર અને આઠસો મિલી અહીં આપણને લીટી આપેલી જ છે હવે સત્તરમો દાખલો જોઈએ તો લીટર અને મિલી તેતાલીસ લીટર બસો પચાસ મિલી અને વત્તા સોળ લીટર છસો પચાસ મિલી આ જીરોમાં જીરો નાખો તો જીરો થાય પાંચ ને પાંચ દસ ની શૂન વધી પડી એક છ ને બે આઠ ને એક નવ આ છ ને ત્રણ નવ થાય અને ચાર ને એક પાંચ થાય તો જવાબ આવે ઓગણસાઠ લીટર અને નવસો મિલી ત્યારબાદ અઢારમો દાખલો જોઈએ તો લીટર અને મિલી આ ચાર લીટર હવે ત્રણેયનો સરવાળો કરીએ તો આ જીરોમાં જીરો નાખીએ તો જીરો થાય આ પાંચ ના પાંચ આ ત્રણ ને બે પાંચ ને એક છ થાય હવે જુઓ આઠ ને પાંચ તેર માં ચાર નાખો તો સત્તર સત્તર લીટર અને છસો પચાસ મિલી અહીં લખવાનું દૂધ હવે પચાસ મિલી દૂધ હવે ઓગણીસ દાખલો છે તેમાં લિટર અને મિલી આ સત્યાવીસ લિટર બસો મિલી પેટ્રોલ વત્તા પિસ્તાલીસ લીટર ત્રણસો પચાસ મિલી પેટ્રોલ વત્તા સત્તાવન લીટર એકસો પચાસ મિલી પેટ્રોલ હવે ત્રણેયનો સરવાળો કરીએ તો જીરોમાં જીરો નાખો તો જીરો થાય 5 ને પાંચ દસ ની વધી પડી એક 3 ને બે પાંચ ને એક છ એમાં વધી ઉમેરીએ તો સાત હવે જુઓ અહીં સાત ને સાત ચૌદ એમાં પાંચ નાખો એટલે ઓગણીસનો નવડો વધી પડી એક ચાર ને બે છ છ ને પાંચ અગિયાર તેમાં એક નાખો તો બાર તો જવાબ આવ્યો એકસો ઓગણત્રીસ લીટર સાતસો મિલી પેટ્રોલ હવે જુઓ બાળ મિત્રો આ સરવાળાના ઓગણીસ દાખલા અહીં પૂરા થયા આ સાથે આ લેક્ચર પણ અહીં આપણે પૂરો કરીશું આવતા લેક્ચરમાં માં આપણે ફરી મળીશું આવજો